વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. પાટણમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પર હુમલો કરવાના પ્રયાસમાં પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજીસ અને કિરીટ પટેલના પ્રાથમિક નિવેદનને આધારે શૈલેષ પટેલ અને મનોજ પટેલની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ વિરુદ્ધ ધારાસભ્ય કિરીટ પટેલે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ જેવા આક્ષેપો કર્યા હતા અને સરકાર સામે આ મુદ્દે તપાસની માંગ પણ કરી. આ ઉપરાંત થોડા દિવસ અગાઉ પણ કિરીટ પટેલે ભાજપાના પૂર્વ કોર્પોરેટર સામે ચોરીની કાર ખરીદવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારે આ સમગ્ર વિવાદ ધ્યાનમાં રાખીને શૈલેષ પટેલ અને મનોજ પટેલે ધારાસભ્યની ઓફિસથી બહાર જ મારામારી કરી, જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. મહત્વની વાત છે કે આ સમગ્ર ઘટના બનતા જ પોલીસ અહીં પહોંચી હતી અને લાઠીચાર્જ કરવાની પોલીસને ફરજ પડી. પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપના બંને કોર્પોરેટરો છે મનોજ પટેલ અને શૈલેષ પટેલ. શૈલેષ પટેલે પાટણના લિસ્ટેડ બુટલેગર હતા અને હાલ બંને જણા યુનિવર્સિટીની અંદર સેનેટ સભ્ય અને સિન્ડિકેટ મેમ્બર છે. અને આજે સરકારે જે નિર્ણય લીધો કુલપતિને હટાવવાનો, એમને બચાવવા માટે એ અમારી ઉપર હુમલો કરવા માટે આવેલા અને એમને કહેલું તમે શા માટે અરજીઓ કરો છો, શા માટે આક્ષેપો કરો છો, અમને તમને છોડીશું નહીં, જાનથી મારી નાખીશું, આ બધી બાબતમાં લઈ અને ભ્રષ્ટાચાર વિષયને બચાવવા માટે એમને ભાજપના ઇશારે અમારા ઉપર આ હુમલો કર્યો એવું લાગે છે. આજરોજ પાલિકા બજાર જોડે વિશ્વાસ કોમ્પ્લેક્સ પાસે ઘટના બની છે એવો મેસેજ મળતા તાત્કાલિક ત્યાં જઈને પોલીસ બંદોબસ્ત રાખેલ છે. હાલ પોલીસ બંદોબસ્ત ત્યાં ચાલુ છે. બીજી કોઈ અત્યારે પ્રત્યાઘાત નથી. બે માણસોને સીસીટીવી આધારે અત્યારે પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લાવેલ છે. અને આ છોકરો બંને ઓફિસની અંદર હંતાઈ ગયા પછી તરત જ એમને કેટલાય લોકોને ફોન ઉપર બોલાવી લીધા. એમના ફોન જે ઘટના બની છે એમના ફોનની ડિટેલ લેવી જોઈએ કે એમને કેટલા ફોન કર્યા છે. આ સમગ્ર ઘટના દરમિયાન મેં એક સિંગલ વ્યક્તિને કોઈને ફોન કર્યો નથી કે મારા આવી બબાલ થઈ ગયા. અમે બબાલ કરવાના ઈરાદે ગયા નહોતા. આ ધારાસભ્ય ગભરાઈ ગયો એટલા માટે કે એનો પર્દાફાશ થશે, એને પોલીસ બોલાવી લીધી અને અમારા ઉપર ખોટી ફરિયાદ દાખલ કરી છે.